आग लागे त्यारे कूवो खोदवो ए उक्तिने नवसारी विजलपुर पालिका तंत्र साची ठेरवी रह्युं छे। शहेरमां क्यांक आग लागे अने फायर सेफ्टी मामले सवालो उभा थाय त्यारे पालिका तंत्र कार्यवाही करवाना बड़गा फूके छे, परंतु आ कहेवाती कार्यवाही नोटिसो फटकारवाथी आगळ वधती नथी। आम तो आग लागे त्यारे कूवो खोदवा निकळ्या तेवी उक्ति कहेवत छे, परंतु नवसारी शहेरमां ज्यारे आग लागे त्यारे पालिका तंत्र कहेवाती कार्यवाही करवा निकळे छे। हालज शहरना आशापुरी मंदिरनी पाछळ आवेल शॉपिंग सेंटरमां एक फास्ट फूड अने आइसक्रीमनी दुकानमां आग लगी हती, ज्यां फायर सेफ्टीना कोई पण साधनो न हता, जेने लई पालिका तंत्र फरी एकवार तंत्र अवस्थामांथी सफाळो जाग्यो हतो अने कहेवाती कामગીરી કરવા શહેર આખામાં ધમપછાડા કર્યા હતા। पालिका तंत्र ना फायर विभाग द्वारा शहर की दुकानों रेस्टोरेंट सहित मोटा फ्रेंचाइजी कैफेटोरिया में चेकिंग हाथ धरायो हतो, जे चेकिंग में चौंकावनारी बाबतो सामे आवी हती। शहर ना नजीकना विस्तार में आवेल डोमिनोज जेवी मोटी ब्रांड ना कैफे में पण फायर सेफ्टी ना साधनों ने एक्सपायरी डेट वीती गई होवा छता ते बदलाया न हता, तो केटलीक दुकानों में फायर सेफ्टी ना साधनों ज न होवानो सामे आवी हतो। शहर में आग लागे त्यारे कार्यवाही करवा निकळती पालिकाए फरी एक कार्यवाही तो करी छे, परंतु ते कार्यवाही मात्र नोटिसो आपवा पूरती मर्यादित रही छे। तो बीजी तरफ पालिकानी परवानगी विना ज केटलाक एकमोने लाइसेंस पण इश्यू थई गया होवानो खुद पालिकाना चीफ ऑफिसर स्वीकारी रह्या छे। सामान्य रीते रेस्टोरंट छे, होटल छे, ज्यां पब्लिक वधारे मोटा प्रमाणमां भेगी थती होय एवी जग्याओ पर खास करीने जे सॉलिड वेस्टना रूल्स छे, फायर सेफ्टीना नॉर्म्स छे, धाराधोरणो छे अने पब्लिक हेल्थ रिलेटेड जे कंई पण जोगવાયો છે તે તમામે તમામ જોગવાયોનું ચુસ્તપણે પાલન થાય તે ખૂબ જ જરૂરી છે। અને આ જે બધી જોગવાયો છે, પબ્લિક હેલ્થ છે, ફાયર સેફ્ટીના નોર્મ્સ છે, એનું પાલન થાય એના માટે નગરપાલિકા દ્વારા આગામી સમયની અંદર દરેકે દરેક રેસ્ટોરન્ટ છે, હોટેલ છે, એનું સઘન ચકાસણી કરવામાં આવશે। અને એ ચકાસણીની અંદર કોઈ પણ પ્રકારની ઉણપો જણાય આવશે તો એવા હોટલના માલિકો છે એમની વિરુદ્ધ કડકાઈના પગલાં લેવામાં આવશે। અને ખાસ કરીને નગરપાલિકાની ટીમ દ્વારા આ ચકાસણી દરમિયાન જે લોકો કાયદાનો ભંગ કરતા હોય અને જે ફાયર સેફ્ટીના જે નિયમો છે એનું કોઈ પણ પ્રકારનું પાલન કરવામાં કચાસ દાખવતા હોય તેવા લોકોની સામે આગામી સમયની અંદર કડકાઈના પગલાં લેવામાં આવશે। એ આપના માધ્યમ દ્વારા આ જાણકારી મળી રહી છે અને તાત્કાલિક નગરપાલિકાની ફાયર ટીમને જરૂરી ચકાસણી કરવા માટે સૂચના આપી દેવામાં આવેલી છે। અને આવા ડોમિનોઝ સિવાય અન્ય કોઈ પણ જે એકમો છે એમને પણ સઘન ચકાસણી કરવામાં આવશે અને આવી કોઈ પણ પ્રકારની ક્ષતિઓ જણાશે તો તેમની વિરુદ્ધ કાયદેસરના પગલાં લેવામાં આવશે। ના, સામાન્ય સંજોગોની અંદર ફૂડ લાયસન્સો ઇસ્યુ કરવાની ઓથોરિટી અલગ હોય છે અને નગરપાલિકા દ્વારા ફૂડ લાયસન્સ ઇસ્યુ કરવામાં નથી આવતા હોતા, પરંતુ તાજેતરની અંદર એવું ધ્યાનમાં આવ્યું હતું કે ભાઈ નગરપાલિકાને એનઓસી વગર પણ ફૂડ લાયસન્સ ઇસ્યુ થઈ રહ્યા છે, એવા સંજોગોની અંદર નગરપાલિકા દ્વારા જે કોમ્પિટન્ટ ઓથોરિટી છે એને જાણ કરી દેવામાં આવેલી છે કે ભાઈ નગરપાલિકાના એનઓસી વગર કોઈ પણ પ્રકારના ફૂડ લાયસન્સીસ નગરપાલિકા વિસ્તારમાં ઇસ્યુ કરવામાં ના આવે, કારણ કે જે આ બધી ગાઈડલાઇન છે પબ્લિક હેલ્થ રિલેટેડ, ફાયર સેફ્ટી રિલેટેડ જે ગાઈડલાઇન છે, સોલિડ વેસ્ટ રિલેટેડ જે ગાઈડલાઇન છે એનું ચુસ્તપણે પાલન કરવામાં ના આવે તો નગરપાલિકા દ્વારા એનું એનઓસી ઇસ્યુ કરવામાં નથી આવતું હતું। અને નગરપાલિકા દ્વારા એનઓસી મળ્યા બાદ જ ફૂડ લાયસન્સ ઇસ્યુ થાય તો આ જે અમુક જે જાહેર સેફ્ટી રિલેટેડ જે ક્ષતિઓ જે જણાય આવે છે તેને આપણે નિવારી શકીએ, એટલે કોમ્પિટન્ટ ઓથોરિટીને અમે એ પણ વિનંતી કરેલી છે કે ભાઈ નગરપાલિકાનો એનઓસી વગર કોઈ પણ પ્રકારના ફૂડ લાયસન્સ ઇસ્યુ કરવામાં ના આવે, પરંતુ જ્યાં સુધી આ રેસ્ટોરન્ટ છે અને જે જંકયાર્ડ છે, ફૂડ જંકયાર્ડ, એનો આગામી સમયની અંદર અમે ફાયર ટીમો બનાવીને સઘન ચકાસણી કરાવવાના છે અને ચકાસણી કરાવ્યા બાદ એમાં કોઈ પણ પ્રકારની ઉણપો જણાય આવશે તો નિયમોની મર્યાદામાં આવા જંકયાર્ડ અને ફૂડ સ્ટોલોની સામે, હોટેલો રેસ્ટોરન્ટ સામે કાયદેસરના પગલાં લેવામાં આવશે। નવસારી શહેરનો વ્યાપ દિવસ અને દિવસે વધી રહ્યો છે ત્યારે ફાયર સેફ્ટી જેવા ખૂબ જ જરૂરી મુદ્દે જો પાલિકા તંત્ર કોઈ ઠોસ કાર્યવાહી નહીં કરશે તો ભવિષ્યમાં કોઈ મોટી હોનારતને નિમંત્રણ આપવા જેવો ઘાટ થશે। બ્યુરો રિપોર્ટ, એનટીસી ન્યૂઝ, નવસારી।